નમસ્કાર મિત્રો, તો આપે જોઈ શકો છો કચ્છ દેશ દેવી આશાપુરા માની જાત્રા પદયાત્રા. એક કમેન્ટ પણ આવેલી કે પદયાત્રા આપજો, તો આ પદયાત્રા જોઈ શકો છો. અવિરતપણે લોકો જઈ રહ્યા છે. આગળ તમે સેવા કેમ બતાવી છું, આજે અડધા જ બતાવીશ, આવતીકાલે ઘણા બધા બતાવવાનું છું. બધા અલગ અલગ છે, કારણ કે બધા કેમ્પોની અલગ અલગ સેવા. જો આ રીતે પણ કેમ્પો વચ્ચે હતા, વચ્ચે ઊભા રહીને મોબાઈલ સેવા પૂરી પાડતા હોય એવા. હવે જે આપણે પહોંચ્યા છીએ એ વિરાણી ફાટક પરનો કેમ્પ છે. બાપા દયાળુ પરિવાર, મને એવું જાણવા મળ્યું કે મુખ્ય પરિવાર સાથે છે ત્યાં. અને અહીં જો પુણ્યાત્માની છબીઓ દેખાઈ રહી છે માતાજીની આજુબાજુ, કે જેમના સંતાનો આ પુણ્ય કમાઈ રહ્યા હોય. સુંદર મસ્ત ડોમ બાંધેલો છે અહીંયા, એકદમ સુવાની વ્યવસ્થા, સરસ સરસ હવા, જોરદાર હવા આવી રહી છે. અને જરા પણ ગરમી લાગે નહીં, એટલે બધા જ આરામથી આરામ ફરમાવી રહ્યા છે. સલામ છે સેવા આપનારને, ચાલનારાને પણ એટલી જ સલામ છે કે આવા ધોમ ધડકામાં ચાલીને માતાજી પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી રહ્યા છે. આ બીજી સાઈડનો જુઓ. હવે આપણે જોઈએ છીએ, મળીએ છીએ આયોજકોને. મોટી વિરાણી ફાટકના કેમ્પ છે આ. દસ જો કેટલું સરસ ભોજન અહીંયા પીસાઈ રહ્યો છે. પ્રણામ છે અહીંના આયોજકોને અને સેવા આપનારને, એથી પણ વધુ સલામ તમને. બધા મોટી વિરાણી થી જો સરસ, ધન્યવાદ. આનંદ કરવાનો, દરેક કામ આનંદ થી થવું જોઈએ. જય માતા, જય માતાજી. બધા મોટી વિરાણી થી જો સરસ, ધન્યવાદ. મારું ચેનલ છે યુટ્યુબ પર, મૂકીશ. એકાદ ભાઈ ના નંબર આપજો, લિંક મોકલી શકું. બરાબર, નેચરલ લાઈફ વિથ દીના. તો મિત્રો, અમે આવ્યા છીએ મોટી વિરાણી ફાટક પર કેમ્પ પર. તો જુઓ, આ માતાજીઓ કે છે મેં 35 વર્ષથી અહીંયા સેવા આપી છે, એમને મળી ક્યાં. તમે મોટી વિરાણી ને બધો, મોટી વિરાણી જુઓ કેટલી ઉંમર ને તમે દેખી શકો છો. અને 35 વર્ષથી જયારે અમુક લોકોના કેમ્પ હતા, ત્યારથી આ માતાઓ સેવા આપી રહી છે. તમે જોઈ શકો છો, 25 જમવાની પૂરી વ્યવસ્થા, બીજું શું હોય, બીજું કઈ ચા પાણી નાસ્તો, 24 કલાક ચાલો એમને મળી રહી. કોઈ આયોજક હશે ને આપડા ભાઈ, ભલે ના જઈ આવું, જઈ આવું. ધારો હું રૂડવાની હમણાં ભૂજ રહું છું. પાર્વતી માં છે ને, એકદમ બિલકુલ મારા ઘરની સામે હતા પેલા. હવે એને એનો ઓલો બદલાવ્યો આશ્રમ. પેલા જે આશ્રમ હતો ને, મારા ને હવે છે ઓડ જ હતો ખાલી. માતાજી પાર્વતી માં નો મારા બિલકુલ સામે જ હતો. હવે એને ભગવતી આશ્રમ કરો, એ થોડોક મારા ઘરથી પાછળ ગયો. એ તમે આવી ગયા ને, એ સામે જ આમ નડિયા વાળું ઘર હતું, અમારું હતું. ચાલો તો અહીં મળી બીજા આયોજકોને. તો જુઓ, અહીં અંદર જમવાની વ્યવસ્થા ટેબલ ખુરશી પર છે. કેટલું સારું કહેવાય કે ચાલીને આવતા હોય એને ચા, પગ દુખતા હોય તો નીચે બેસવું પણ ન પડે. અને સુંદર પીરસવાની વ્યવસ્થા અહીં હતી. ખરેખર આનંદદાયક માણસને લાગે, કારણ કે આ સમય એટલા થાકેલા લોકો હતા. અને બધાને પાછા ગાડીથી આવતા હોય એ લોકોને પણ આ જમવાનું એટલી જ પ્રસાદી ભાવથી આપે છે. આ એક લ્હાવો છે દર્શન કરવા, લોકોનો લ્હાવો છે અહીં. સેવા આપો છો કે મજૂરી કામ કરો છો? બે છે. ના ના, આજીવિકા હલાવવી પડે ને, બધાની સેવાની પરિસ્થિતિ ન હોય.
તો એમાં કાંઈ ખોટું નથી કામ કરી ના ના અહીંયા બેનો દેખાઈ રહી છે, બધી સેવા કાપી રહ્યા છે બેનો. જે મજૂરી કામ છે, આ બાજુ જે બીજો વર્ગ છે એ ખાસ મોટે ભાગે સેવાવાળો વર્ગ હતો. જેમ મને પહેલાં બેનો માતાઓ મળી એમ અહીંયા જુવાન બેનો પણ હતા, પાટીદારો પણ હતા અને ઠક્કર એટલે કે લુહાણા પણ હતા. મજા આવે એમની સાથે વાતચીત મેં કરી, પણ અવાજ એટલો સારો નહોતો આવતો એટલે મને પાછળથી અવાજ આપવો પડે છે. અને બધી જ સરસ રીતે સેવાઓ થઈ રહી હતી. ખરેખર તમને આનંદ આવે એટલું સારું રસોડું, અને લોકો ખરેખર સેવા કરે છે, ધન્યવાદને પાત્ર છે, ધન્યવાદને પાત્ર છે એ લોકો. તમે જોઈને કેવું લાગે છે હાઇલાઇટ કરજો હો, ચોક્કસ વધુ લોકો સુધી પહોંચાડજો આ લોકોની સેવાને, બિરદાવશું આપણે આમની સેવાને પણ. અહીં પૂજાબેન મળ્યા હતા પણ એ ખબર નહીં કેમ વિડીયોમાં રહી ગયા છે, વાતો તો મારી ઘણી થઈ પણ. એક બાજુ રોટલી વણાતી જાય તો આ બાજુ અટલી બેનો એક સાથે શેકતી જાય અને પાછી તાવડી પણ. અહીંથી નીકળ્યા જુઓ રસ્તા ક્યાંથી આવો છો? ભુજ થી. ક્યારે નીકળ્યા છો? કાલ સાંજે 6 વાગે. બાબુ ની માનતા હતી? અચ્છા, સરસ સરસ. ચાલો, શ્રદ્ધા ને કોઈ સિવાડા નથી હોતા. આ છે ઘોલા, અહીંયા પાયર્યા છે, રાજકોટ થી આવેલા છે કેમ્પ કરેલા. અને ત્યાં તમે જુઓ કેટલી બધી લાઈન. આનંદી બાપુ ટ્રસ્ટ છે અહીં આગળ, તમે બેનરમાં જોઈ શકશો. અહીં ફોર વ્હીલર વાળા ઉભા રહીને પણ ગોલો ખાવા જતા હતા, અને આગળ તમે જુઓ ટેમ્પોમાંથી આખો ટેમ્પો ભરાયેલો ઉતરીને પાછા ગોલો લેવા જાય. એમાં બિચારા પદયાત્રીઓને પણ લાઈનમાં ઊભું રહેવું પડતું હતું. આ દેખાય છે ને બધા લઈને જમીને નીકળવાવાળા. ધન્યવાદ છે સેવા આપનારને, વળી પણ એ જ કહીશ, સેવા આપનારને ધન્યવાદ છે. છાસ પણ પીછાઈ રહી છે, લોકોનો પ્રવાહ ધીરો ધીરો ધીરો, કારણ કે અહીં બપોરનો ટાઈમ છે, 6:55 ચાલી રહ્યા છે, ધોમ તપી રહ્યો છે તડકો ત્યારે જ્યારે આ સીન લઈ રહી છું ત્યારે. અમે પહોંચ્યા છીએ મંગવાણાના કેમ્પમાં, અને એ છે કોટડાની આજુબાજુ, કોટડા જડોદર. આ અમારા વેવાય છે, એમ અમારા ભાણેજાના સસરા થાય. અહીં માતાજીની મૂર્તિ, સ્વયં સ્વયં થાકી જાય એટલે સૂઈ જાય, બાળકોને લઈને જુઓ તમે. અને આ ચાલતો અવિરત પ્રવાહ, સતત પ્રવાહ. અહીં 2 વાગ્યા છે, 2 વાગ્યામાં પણ કેટલા લોકો. અને સેવા આપવાવાળી તો એટલી જ મંગવાણા યુવક મંડળ મેડિકલ કેમ્પ, મેડિકલની સેવા આપી રહ્યા છે. સરસ નિલેશભાઈ સામે દેખાઈ રહ્યા છે, એ અમારી સોસાયટીમાં જ રહે છે, મંગવાણાના છે એટલે સેવા માટે ત્યાં ગયા છે. મોનુ પણ જોડાય છે ત્યાં સેવામાં, મારી પુત્રવધુ છે મોનુ. કોઈની ચંપલની ટેક છે તો કોઈને ચંપલ પહેરી શકાય એમ નથી, પગમાં ચાલીને છાલા પડી ગયા છે.
તો એને મસ્ત આ રીતે કપાસ બાંધી દવા લગાવી અને ચંપલ જેવું કરી આપે છે. શ્રદ્ધાથી લોકો પહોંચી તો જાય હકીકત છે, પણ આ મદદ મળી રહે ને એનાથી તો એને બળ પૂરું પાડે છે. સેવા કરનારમાં હિંમત આવે છે અને ચાલનારને એ બળ પૂરું પાડે છે કે હાલ શું તો પગમાં થઈ જશે. જો અહીં મોનું લગાવી રહી છે આલટા, આ મારી પુત્રવધુ છે. આ દવાથી પગમાં ઠંડક થાય, પગમાં બળતરા થતી હોય ને ચાલતા ચાલતા કે ક્યાંય છોલાઈ ગયું હોય તો. આ લોકો ભુજ રાવલવાડીથી છે. સતત આ ટીમ કામ કરતી હતી, અમે એમને જોયા, વિડીયો કર્યો, ઉજાગર કરવાનું કામ કર્યું અમે. તો મહેનત એ લોકો જ કરે છે. અહીં લીંબુ પાણી, સવારે આઈસ્ક્રીમ હતી પૂરી થઈ ગઈ એટલે પછી પાછું લીંબુ પાણી ચાલુ કર્યું અને અહીં પહોંચ્યા છીએ રતળિયા ગામના કેમ્પમાં. મેડિકલ સારવાર માં છીએ. બેનો બધા પાણી ની છે, ચા ની વ્યવસ્થા કરે છે, કુવા ની વ્યવસ્થા કરે છે. જેનાથી જે થાય એ સેવા પૂરી પાડે છે. જેવી જેની ઉંમર, જેવું જેની કામની ક્ષમતા, એ પ્રમાણે બધા જ સ્વયંસેવક કામ કરે છે. જો ઢોલના તાલે રમતા રમતા લોકો પણ છે ગીતની તાલે, અને ચાલતા જાય ને ગીત ગાવાતા જાય અને એ તાલ તાલમાં એને ચાલવાનું સરળ બની જાય, એ પંથ કપાતો જાય એમને ખબર ના પડે. અહીં ઈશ્વરભાઈ ભૂલેલાને પણ માર્ગ આપી રહ્યા છે કે ક્યાં પહોંચ્યા છે, ક્યાં સ્થળ છે. જે અજાણ્યા લોકો છે એને ખબર નથી તો પહોંચવું મુશ્કેલ ના થઈ જાય એટલા માટે દેખાય છે ને મોબાઈલથી વાત કરી અને કહી રહ્યા છે. અહીં જો પૌવાના ગમે એક પાછળ ભૂલેલા આવતા જાય છે. એમ સેવા કેમ્પમાં સતત પીરસાતું હતું અને મેં જોયું તો એને એક લોકો એમ કીધું કે ધન્યવાદ ચાલનારને છે કે અને આ લોકો વાગડથી છે. ચલો જય માતાજી. ક્યાં ગામથી છો? ભચાઉથી. લાંબેથી આવો છો? છે પ્રોપર ભચાઉથી. હા, આપણી વાત હતી કે ધન્યવાદ ચાલનાર ને કે એ હોત તો અમે સેવા પૂરી પાડી શક્યા છીએ, એ ન હોય તો અમે સેવા કોની કરો. જે સેવાનો મોકો આપ્યો એને પણ ધન્યવાદ છે. તો સતત અવિરતપણે ચાલતો પ્રવાહ બપોરના 3 વાગ્યા છે. કેટલો ધોમધામ પાંચ લોકો ચાલ્યા છે. અહીં અમને મળ્યા છે મોનુ અને સાવિત્રીબેન. મોનુના મમ્મી અમારી સાથે જ હતા, અમે સવારે ભેગા નીકળ્યા છીએ. અને અહીં જુઓ એના બે મામા, એક મામી અને મોનુની બંને બહેનો મળી અને એ વાતો પણ થઈ. સતત ચાલતો પ્રવાહ અને આનંદ આપતો પ્રવાહ. જેમની વાતો સંભળાઈ રહી છે મળીને પછી આગળ નીકળશું. મેં બીજા વિડીયો કર્યા છે પણ એ તમને બીજા વિડીયોમાં આપું છું. બીજા કેમ્પના બહુ સરસ છે,
હવે આ મંગવાણા યુવક મંડળે ત્યાં મીનો રમી રહી છે. મુનુને પર રમવાની ઈચ્છા થઈ, અમે વળતા થયા હતા ત્યાંથી, તો મેં એમની ઝલક લીધી છે. આવા રાસ ગરબા ઘણી જગ્યાએ થાય છે. આ થોડુંક અંધારાનો છે, બીજા તમને બીજા વિડીયોમાં આપીશ કે રમતા રમતા કેમ કેમ ચલાવી રહ્યા છે. જુઓ અમે દેખાય છે ને, મુનુ પણ રમી રહી છે, મંગવાણાના બહેનો વહુ દીકરીઓ બધી રમવા માંડી છે ત્યાં કેમ્પમાં, કોટડા જડોદર પાસે જે કેમ્પ થઈ રહ્યો છે ને ત્યાં. નિવાન અમારી સાથે ચાલ્યો હતો, એને એમ થતું હતું ઘરે આલો, એટલે મમ્મીને કેવું પડે ચાલો હવે ઘરે આવીએ. અને મસ્ત રમત જમાવી હતી, ચુપક કેવા આલે છે મેં બતાવ્યા તમને. હા, સાવિત્રીબેન વચ્ચે બતાવ્યા તમને, પણ થોડીક જ ઝલક બતાવી શક્યા છીએ. બીજા વિડીયોમાં કદાચ વધુ બતાવી શકીશ તમને, જેમાં મુંદ્રા ગામનો કેમ્પ છે. બીજા ચેનલ પર બાગ અને માંડવીથી સોનલ, પૂરું નામ મને યાદ નથી એમ, પણ એમનો મંગવાણાની બાજુમાં કેમ્પ હતો, એ પણ હું તમને આપી શકીશ. અને બધાની અલગ અલગ કામગીરી તમે ખરેખર જોજા, જોજો બીજા વિડીયોને, બીજા ચેનલ પર પણ જોજો. મારા બે ચેનલ છે ને એના પર જો. અહીં ઈશ્વરભાઈ વિમાણી ઊભા છે, એનો ગરબા રમી રહી છે દીકરીઓ, ગરબાનો અવાજ સતત તમને સંભળાશે. એ ઉત્સાહ ટકાવી રાખવા માટે ગરબા ગવાઈ જાય, બહેનોને ટકી દે, અને સેવાવાળા એ જ ગીતના તાલ સાથે સેવા કરતા જાય, ચાલ્યાવાળા એ જ તાલ સાથે ચાલતા જાય સતત. હવે આપણે વિડીયોને કરીએ એન્ડિંગ. સાવિત્રીબેન જરા દેખાણા તમને, અને બીજો વિડીયો તમારે જરૂર જોવાનો છે. આ વિડીયોને વધુ લોકો સુધી પહોંચાડવા માટે શેર જરૂરથી કરજો, અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો. અને બીજું ચેનલ દીના આઈ પટેલને જોજો, જેના પર પણ તમે જોઈ શકશો. ધન્યવાદ.